આ માટે સૌપ્રથમ આપણે સ્ત્રીના શરીરની આંતરિક અવયવની રચના સમજવી રહી. આ સ્ત્રીનું ગર્ભાશય છે કે જ્યાં 9 મહિના બાળક રહે છે. આ નળીઓ છે જેને ફેલોપિયન ટ્યુબ્સ કહેવામાં આવે છે, અને આ અંડાશય છે કે જ્યાં બીજનું નિર્માણ થાય છે. આ યોનિમાર્ગ છે. દર મહિને સ્ત્રીને જ્યારે માસિક આવે છે ત્યારે મગજમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. FSH, LH, થાઇરોઇડ અને પ્રોલેક્ટિન આ 4 હોર્મોન આખી માસિક સાયકલની પ્રક્રિયા અને ઈંડા બનવા તથા છૂટા પડવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. આ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અહીં અંડાશયમાં બીજ બનવાની શરૂઆત થાય છે. કુદરતી રીતે દર મહિને 1 અથવા 2 ઈંડા બનતા હોય છે. આ ઈંડા આ અંતઃસ્ત્રાવની અસર હેઠળ મોટા થાય છે, એટલે કે તે જ્યારે 20 મિલીમીટર અથવા 2 સેન્ટીમીટરના બને તો તેને ફળદ્રુપ ઈંડા તરીકે ઓળખવામાં આવે છે. 2 સેન્ટીમીટરના બન્યા પછી આ ઈંડા અહીંથી છૂટા પડે છે, જે પ્રક્રિયાને ઓવ્યુલેશન એટલે કે બીજધાનીમાંથી બીજ છૂટું પડ્યું તેમ કહેવામાં આવે છે.